માં ભૂપત નું બારવટું હું એટલું બધું માજા મેલે છે, એક ભૂપત મારા હાથમાં નથી આવતો, એક એક મહિનાના વાણા વાઈ ગયા, ભૂપત ને પકડવા માટે મેં રાત થી એક કર્યા, ભૂપત મારા હાથમાં નથી આવ્યો. અને માં મને કોઈ એવું કીધું કે મઢડા આઈ વોન બાય બેઠી છે ને એના પગે પડી જાય, એના આશીર્વાદ લઈ લે તો ભૂપત હાથમાં આવી જાય. માં મેં કોઈથી મઢડા જોયું નથી, આઈ વોન બાઈ ને જોયા નથી, આજ તારા દર્શન થયા સારી આગળ આશીર્વાદ લેવા એવો છું માં. ત્યારે સોનભાઈ માં એટલું બોલ્યા હતા, પર દંતકી દંતકી કુંજ ખલી ભગવતી જાનકી, જયારે અઠાશ્ર રાઘો ની હાથે જોઈ કે મેની દિલે સુભોવાલ સુદાગર સ્વયં સીતા મુખે કલ ભારી, આજ વંશ ની ભાગન ને કુલ ભૂષણ રાઘવ કે ગલ કી મહારાણી. ભાઈ હું કોઈ દી બારી નથી નીકળી, કોઈ દી જંગલ મેં જોયું નથી, હું રાઘવ ના ઘરે છે એની પટરાણી છું, પણ મારું ભાવિ મને આ લઈને આવ્યું છે, પાણી આચરતું નથી. એ ભગવતી જયારે અટાશ્ય કર્યું જાનકી, એવું અટાશ્ય સોનબાઈ માં મઢડા વાળી એ તેદી ભૂપત તેદી જીવાભાઈ ની સામે કર્યું, જીવાનું બાવડું ચાલ્યું. ભાઈ ડિવાઇસ થી નું હે બાપ, રેવા દે રેવા દે, તું તો ડિવાઇસ થી છો, તારે આશીર્વાદ ની શું જરૂર હોય, જીવા તારી માથે તો ભગવતી ના આશીર્વાદ હશે એટલે જ તું કદાચ જીએસપી બન્યો હોય, તારે શું જરૂર હોય. ત્યારે જીવો ભાઈ એટલું બોલ્યો છો, માં આજ આશીર્વાદ ની ભીખ માંગવા આવ્યો છું, કે એવા કઈક આશીર્વાદ આપ. હવે સાંભળજો માં કોને કહેવાય, હે ભગવતી એવા કઈક આશીર્વાદ આપ, ગણાતી માં ભૂપત ને પકડી શકું. અને તે દિવસોનભાઈ માં જીવાભાઈ ડીવાયસપી ને એટલું કીધું તું મઢડા ની માલિકો, સાંભળજો આઈ ખબર પડે માં આને બોલાય. એ કે જેવા તારી વાત બહુ સાચી છે, આશીર્વાદ લેવા માટે તું આવ્યો છો, પણ મેં એવું સાંભળ્યું છે એક ને એક આશીર્વાદ કોઈ દી બે ને ન દેવાય. આજ તું આવ્યો હો, પણ તારા આગલા થી આઈ ભૂપત આવ્યો હતો, અને લાકડી પડે એમ પગમાં પડી ગયો, કીધું તું આય હોનભાઈ આજ તારી આગળ ભીખ માંગવા આવ્યો છું મઢડા વાળી. હે હોનભાઈ સરકાર ની એટલી બધી ધોસ, એટલી બધી કાનૂન ની ધોસ મારી માથે છે, માવું પકડાઈ જાઓ તો મારી આવરૂ નહીં રહ્યા જગત માં, આ ભૂપત નું નામ માથે પાણી ફરી જાય હોનભાઈ, એવા કઈક આશીર્વાદ આજ કે હું કોઈના હાથમાં ન આવું. અને તેથી જીવા એ ભૂપત ને આશીર્વાદ દઈ દીધા તો તારું રૂવાડું ખાડું ન થવા દો, ભલા માણા હું હોનભાઈ બોલું છું, એક ને એક આશીર્વાદ કોઈ થી બે ને ન દેવાય. અને સાહેબ સત્ય ઘટના છે, જ્યાં સુધી ભૂપત જીવો ઇતિહાસ એનો ગવાહ છે, કોઈ પોલીસ ને ભૂપત ને નથી ભગડ્યો, છેલ્લે પાકિસ્તાનમાં જઈ અને ઇસ્લામી ધર્મ જેને અપનાવી લીધો તો બિસ્મિલ્લા રહેમાને રહેમલની ભાણ ભીકલના સોલે અસલા માનકું કુકર તેર ભાની અસલા માનકું દીવાન દસકી, ઇસ્લામી ધર્મ જેને સ્વીકારી લીધો, પણ કોઈ ગુજરાતની સલ્તનત કોઈ ગુજરાતની પોલીસ ભૂપતને નથી ભોગડી હતી. આ માસે એક ને એક આશીર્વાદ કોઈ બી જેને ન દેવાય. આજ તું આવ્યો તાર આઈકલા દી આઈ ભૂપત આવ્યો છો, અને આશીર્વાદ એને દેવાઈ ગયા છે, એટલે કીધું ઉગમણા ઓરડા વાળી અને ભજું તો ભેલિયા વાળી. એટલે એમ પ્રસંગને લંબાવતા